નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ ઉમેદવારોની જાહેરાત થવાની શરૂ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પહેલાથી જ જાહેરાત કરી હતી, જેમાં હવે મોટો વળાંક આવ્યો છે. આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાને દહેગામથી ટિકિટ આપી હતી, પરંતુ તેઓ હવે ચૂંટણી નહીં લડે. તેની જગ્યાએ સુહાગભાઈ પંચાલ ચૂંટણી લડશે. યુવરાજસિંહને દહેગામ સીટથી હટાવતા આપમાં ભારે ગણગણાટ શરૂ થઈ ગયો છે. એવું લાગી રહ્યું છે કે યુવરાજસિંહ જાડેજાને આમ આદમીએ સાઇડલાઇન કર્યા છે. ત્યારે યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે હું ચૂંટણી લડવાનો નથી, કે મને પાર્ટી દ્વારા સ્ટાર પ્રચારક તરીકે કામ કરવાની અને 7 બેઠકો પરના ઉમેદવારોને આ ચૂંટણી જીતવા માટે મદદ કરવાની જવાબદારી સોંપાઈ છે. પાર્ટીનો નિર્ણય બધાથી ઉપર છે અને હું તેનો સ્વીકાર કરું છું. સુહાગ પંચાલ એક જાણીતા નેતા છે અને સરપંચ રહી ચૂક્યા છે. સરપંચ એસોસિએશનના પ્રમુખ છે અને અગાઉ પણ ચૂંટણી લડ્યા હતા. ધન્યવાદ.